नमस्ते विद्यार्थी मित्रों, स्वागत छे तमारो चाणक्य विद्यालय मां। केम छो बधा? मजा मां ने? आजे आपणे जोशुं धोरण 5 विषय पर्यावरण पाठ 19 मो बीज कहे छे खेडूतनी वार्ता। हूँ बाजरीनुं नानकडुं बीज छुं, बराबर। बीज बोले छे तेनी वार्ता छे। घणा वर्षो पहेला ईस्वी सन 1940 मां मने एक लाकडानी सुंदर पेटीमां राखવામાં આવ્યું હતું। મારે તમને મારી વાર્તા કહેવી છે। આ વાર્તા મારા એકલાની નથી, પણ મારા ખેડૂતભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે। જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું। મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો। તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો। ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું। અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે। દામજીભાઈ દર વર્ષે એક સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા। આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો। સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા। પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવી। અમને જીવજંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા। બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા। જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા। તે સમયે દામજીભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ સાથે રહેતા હતા। તે ખૂબ મોટો પરિવાર હતો। ગામના લોકો એકબીજાની મદદ કરતા। જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળી કામ કરતા, સાથે સાથે ઉત્સવ મનાવતા। તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી। શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા। માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું। પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકાવવામાં આવતું। આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલ શાકને દેશી ઊંધિયું એટલે કે ઉબાડિયું કહેવામાં આવે છે, બરાબર। તમે જોઈ શકો છો એક પેટી દેખાય છે, બરાબર। તેમાં બાજરીના બી રાખેલા છે, બરાબર। લાકડાની મજબૂત પેટી બનાવેલી છે અને તેમાં તેની સાથે લીમડા પણ રાખવામાં આવેલા છે। પછી જુઓ ઊંધિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા ખાવામાં આવે છે। કેવો અદ્ભુત સ્વાદ! તેની સાથે ઘરમાં બનાવેલા માખણ, ઘી અને છાશ પણ હોય છે, બરાબર। જુઓ ગામનું ચિત્ર છે। ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે। ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ શાકભાજી ઘરમાં રાખી બાકીના શાકભાજી શહેરમાં વેપારીને વેચી દેતા હતા। અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો। કપાસમાંના રૂને રેટિયા ઉપર કાતવામાં આવતું। તેમાંથી ઘણા તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું, બરાબર। ખેડૂતના ખેતરનું ચિત્ર છે, જુઓ તમે જોઈ શકો છો ખેતર છે, લોકો કેવી રીતના રમત રમે છે, પોતાનું કામ કરે છે, બરાબર। રોટલા બનાવે છે, એક બાળક છે એ જમે છે, બરાબર, તે તમે જોઈ શકો છો। કહો શું તમારા ઘરમાં રોટલી બને છે? તે ક્યાં અનાજમાંથી બને છે? તો કે હા, મારા ઘરમાં રોટલી બને છે અને તે ઘઉંમાંથી બને છે। તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે? તમને કેવા લાગ્યા છે? તો કે હા, મેં બાજરી અને જુવાર બંનેના રોટલા ખાધા છે અને મને તે ખૂબ જ ભાવે છે। ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે? તમે ક્યાં ક્યાં શાકભાજીનો ઉપયોગ કરો છો?
તો કે અમે લોકો શિયાળામાં ઊંધિયું બનાવીએ છીએ અને તેમાં મોટા ભાગના ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિના દિવસે પણ ઊંધિયું બનાવવામાં આવે છે. તેમાં બધા જ પ્રકારના શાકભાજીનો ઉપયોગ થાય છે. બટેટા, રીંગણ, ટમેટા, ગાજર, મરચાં, બરાબર, લીલા ધાણા, કોથમીર, આદુ, સકરિયા, રતાળુ, સુતરી, સુરતી, પાપડી વગેરે શાકભાજીનો, પાંદડી, વાલોર, બરાબર, બધે બધે વગેરે શાકભાજીનો ઉપયોગ આપણે ઊંધિયાના શાકમાં કરવામાં આવે છે. શોધી કાઢો અને લખો, તમારા ઘરમાં અનાજ અને કોઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે. તો કે મારા ઘરમાં અનાજ અને કોઠોળનું જીવજંતુથી રક્ષણ કરવા અમે દિવેલમાં મૂવામાં આવે છે અને તેમાં લીમડાના પાંદડા કે પારાની બનાવેલી ગોળી, એટલે કે ઓલી પેડા જેવી ગોળી આવે ને, તે આપણે અનાજમાં મૂકીએ છીએ અને તેમાં પાવડર લગાવીએ છીએ, તેથી જીવજંતુઓથી રક્ષણ થાય. જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત કયા કયા તહેવાર ઉજવવામાં આવે છે, તેમાંથી કોઈ પણ એક તહેવાર વિશે જાણકારી ભેગી કરીને લખો. બરાબર, તો કે એક તહેવારનો આપણે જોઈએ તો ખેતી કે પાક સાથે જોડાયેલા ઘણા તહેવારો છે. દાખલા તરીકે અષાઢી બીજ, લોહરી, હોળી, વૈશાખી, દિવાળી, બરાબર, તે આપણે અનેક રીતે ઉપયોગી છે. દાખલા તરીકે આપણે જોઈએ અષાઢી બીજ, તો કે તહેવારનું એક નામ છે. અને કઈ ઋતુમાં, તો કે ચોમાસાની અષાઢ મહિનામાં ક્યાં ક્યાં ઉજવાય છે, તો કે આપણામાં ગુજરાતમાં ઉજવાય છે અને ખાસ પ્રકારની વાનગી બનાવાય છે જેને કંસાર કહેવામાં આવે છે. તો કે ખેડૂતો નવા કેવી રીતે ઉજવાય છે, તો કે ખેડૂતો નવા વર્ષમાં ખેતીની શરૂઆત કરે છે. બળદોના શિંગડાને રંગવામાં આવે છે, બળદોને શણગારી ખેતરમાં લઈ જઈને ખેતી માટે ચાંસ પાડી પાક વાવવાની શરૂઆત કરે છે. સારા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. બરાબર, બધા સાથે મળીને પોતપોતાના ઘરમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. બરાબર, તમારા પરિવારમાં વડીલો સાથે વાત કરો અને જો પહેલાં કોઈ ખાસ વાનગી બનાવાતી હોય જે અત્યારે બિલકુલ બનાવાતી નથી તેના વિશે જાણો. તો કે વડીલો સાથે આપણે જોઈએ તો ઋતુ પ્રમાણે કેટલીક વાનગીઓ બનાવાતી હોય છે. બરાબર, એમાંથી આપણે જોઈએ તો કે ઘઉંના પોકમાંથી બનતી ઘૂઘરી, બરાબર, આપણે ઘઉંમાંથી ઘૂઘરી બનાવીએ છીએ, તે મીઠી અને વઘારીને એમ બે રીતે બનાવવામાં આવે છે, ગોળ નાખીને અને ચટણીવાળી પણ. ઘઉંના ભેડામાંથી છાશ વડે બનાવાતું ભેડકું, બરાબર, ભડકું કહેવામાં આવે છે. પછી છે તલ અને વાટેલા ચોખાના લાડુ, બરાબર, વગેરે અનેક વસ્તુઓ છે એ અત્યારે ઓછા પ્રમાણમાં બનાવવામાં આવે છે. તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ, કઠોળ અને શાકભાજીની યાદી તૈયાર કરો. આમાંથી કોઈ એવી વસ્તુ ઉગાડવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જાણીતી હોય, બરાબર. જો આ બધા બીજ બનાવેલા છે, શું તમે આ બીજને ઓળખો છો? તો કે ઘણા પ્રકારના એવા બીજ છે જે આપણે ઓળખતા ન હોય. દાખલા તરીકે પહેલું છે મકાઈ છે, બીજું રાઈ છે, ત્રીજું ઘઉં છે અને ચોથું છે એ બાજરી છે, બરાબર. હવે આપણે જોઈએ એના પછી સમય બદલાયો, વર્ષો ગયા, ગામમાં ઘણા બદલાવ આવતા ગયા. અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું. ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું. પછી વીજળી પણ આવી, સ્વિચ પાડો એટલે અજવાળું જ અજવાળું. હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા, કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો. એટલે બીજા પાક બાજરી, જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું. હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને
लावे छे। लोको कहे छे के आ नवू बीज छे उत्पादन सारू थाय छे, एटले जूना बीज राखवानी कोई जरूर नथी। हवे गामना लोको साथे मळीने रांधीने कोई खास दिवसो पर ज साथे जमता हता। જ્યારે તેઓ સાથે જમતા તેઓ જૂના દિવસો યાદ કરતા કે તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ હતો, જ્યારે બીજ જ બદલાઈ ગયા તો ખોરાકનો તેઓ સ્વાદ કેવી રીતે રહે। દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા છે, તેમનો પુત્ર હસમુખ ખેતર અને પરિવાર બંનેનું ધ્યાન રાખે છે। હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે, તેણે જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું, તેણે ખેતી માટે નવા નવા યંત્રો ખરીદ્યા, કૂવામાંથી પાણી કાઢવા મોટર પંપ લગાવ્યો, શહેરમાં જવા આવવા માટે મોટરસાઇકલ ખરીદી, ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું અને બળદોને જે કામ કરતા ઘણા દિવસ લાગતા તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે તે પ્રમાણે તેને કર્યું। કોણે? તો એ તો કે દામજીભાઈના દીકરાએ, જેનું નામ હસમુખ છે। હસમુખ કહે છે, અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ, અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ જેના ભાવ બજારમાં સારા મળતા હોય, ખેતીમાં થતા નફાથી અમારું જીવન ધોરણ સુધરે છે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ। લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા મને અને બીજા બીજને શંકા હતી, શું આ પ્રગતિ છે? અમે તો વિચારતા જ રહી ગયા, આ કઈ પ્રગતિ? અમને અને બળદોને સાવ નકામા કરી દીધા, હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારી કોઈ જરૂર નથી, સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા, તેઓ કયું કામ કરીને પૈસા કમાશે, તેઓ સેના પર જીવશે? બરાબર, બીજ છે એ વિચારવા લાગ્યું। ચર્ચા કરો, બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો, જેમ કે સિંચાઈ, ખેતર ખેડવું વગેરે, આ તફાવતો ક્યાં હતા? તો કે દામજીભાઈની ખેતર પદ્ધતિ ખેતી કરવાની પદ્ધતિ અને હસમુખભાઈની ખેતી કરવાની પદ્ધતિ બંનેમાં ફેરફાર હતો। બરાબર, દામજીભાઈ પોતાના જમાના પ્રમાણે ખેતી કરતા, હળ ખેતરથી ખેડ હળ અને બળદની મદદથી ખેડતા, પછી તેને બીજ ખેતરમાં લાવતા સાચવીને, તેથી ઉત્પાદન પ્રમાણમાં ઓછું થતું, પછી કુદરતી ખાતરોનો જ ઉપયોગ કરતા, બરાબર, બીજમાંથી ઉગેલા પાકને જીવજંતુથી નુકસાન થતું નહીં જ્યારે દામજીભાઈ ખેતી કરતા ત્યારે, અને ઋતુ અનુસાર અનાજ અને શાકભાજી વાવતા હતા, તેઓ સિંચાઈ માટે કૂવામાંથી પાણી કોસ દ્વારા ખેંચી મેળવતા, બરાબર, ત્યારે એવી મોટર પંપની પણ સુવિધા નહોતી। અને અત્યારના જમાના પ્રમાણે હસમુખભાઈએ શું કર્યું? તો કે આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે, બરાબર, ટ્રેક્ટરથી કરે છે, ઘણા દિવસનું કામ એક દિવસમાં થઈ જાય અને બીજ પણ સારા પ્રમાણમાં તે લાવે છે અને તેને ખેતરમાં વાવે છે, જેથી ઉત્પાદન પણ સારું એવું થાય, મોંઘા ખાતરનો ઉપયોગ કરે છે, સરળતાથી દવાનો છંટકાવ કરે છે અને જે પાક ઉગે તેને સારો ભાવ મળે બજારમાં, બરાબર, તેવો પાક જ તે ખેતરમાં ઉગાડે છે અને સિંચાઈ માટે તેને મોટર પંપ દ્વારા અથવા નેર દ્વારા પાણી મેળવે છે। હસમુખ કહેતો, ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરી શકીએ છીએ। પ્રગતિથી શું તમે શું સમજ્યા? તો કે પૈસામાં વધારો થાય, સુખ સગવડો સારી પ્રાપ્ત થાય, બરાબર, અને એને આપણે પ્રગતિ કહી શકીએ। હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે, બરાબર, જેનું જૂનું ઘર હતું તે તેને નવું બનાવ્યું છે, નવા યંત્રો વસાવ્યા, ટ્રેક્ટર મોટર પંપ વગેરે, બરાબર, ટ્રેક્ટર મોટર પંપ વગેરે યંત્રો વસાવ્યા છે, તેથી તેને પ્રગતિ કરી એમ આપણે કહી શકીએ। લખો,
તમે તમારા ગામ કે વિસ્તારની કેવા પ્રકારની પ્રગતિ જોવા ઈચ્છો છો? બરાબર, તો કે મારું ગામ છે અને મારો વિસ્તાર છે સારો અને સ્વચ્છ હોય, બરાબર, બધી સુવિધાઓ હોય, સુંદર અને સ્વચ્છ શાળા હોય, હોસ્પિટલ હોય, બગીચા હોય, પૂરતા સગવડવાળા, બરાબર, બસ અને ટ્રેનની સુવિધા હોય, 24 કલાક વીજળી અને પાણી મળતું હોવું જોઈએ, અને ગામ લોકો વચ્ચે સંપ હોય, બરાબર, એવું હું મારા ગામની પ્રગતિ જોવા ઈચ્છું છું. વધુ અને વધુ ખર્ચાઓ. છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા. ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં. હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા. નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા. પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાનો છંટકાવ પણ કરવો પડતો હતો. છેલ્લા શિક્ષક માટે છેલ્લા વર્ષોમાં ખેતી કરવામાં કેવા કેવા ફેરફાર થયા ગયા, તેના માટે કયા કયા કારણો હોઈ શકે, બાળકોના અનુભવને આધારે તમારે ચર્ચા કરવાની છે. વર્તમાન પત્રમાં આવતા ખેતીના અહેવાલોનો પણ ઉપયોગ થઈ શકે. પછી આગળ છે, અરે તેની ગંધ કેવી ખરાબ છે, અને હસમુખના મોટા ભાગના પૈસા દવા ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા. નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા. બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા. ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા. ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી. જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો. મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા, એટલે કપાસના ભાવ પહેલાં જેવા ઊંચા ન હતા. જમીન પણ પહેલાં જેવી ન હતી. એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ ન હતું. ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. હસમુખ હવે પહેલાં જેવો નથી રહ્યો. તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો. તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માગતો નથી. બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો. ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. તેણે તેની માતાને પૂછ્યું, બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે. હવે તમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કહી? બરાબર, શું કહે છે, હવે આધુનિક ખેતીમાં કેવું કેવું થવા લાગ્યું તે હસમુખને હવે ખબર પડવા લાગી છે. બરાબર, તે હવે હંમેશા ચિંતામાં અને ગુસ્સામાં રહે છે. ચર્ચા કરો અને વિચારો, હસમુખના ખેતરનો થોડા વર્ષો પછી શું થઈ શકે છે? તો કે હસમુખના ખેતરનો થોડા વર્ષો પછી તેની જંતુનાશક અને રાસાયણિક ખાતરો તેના લીધે એકનો એક પાક લેવાથી તેની ઉપજ છે એ ઓછી થઈ શકે છે. ખેતીમાં ટ્રેક્ટરો અને અન્ય સાધનો ખરીદવા માટે લોનના હપ્તા પણ તે ભરી શકતો નથી. બેંકે તેની બાકી લોન પેટે ખેતર પોતાના હસ્તક કરી પણ શકે છે અને તે ભવિષ્યમાં ખેતી પણ કરી શકે નહીં. પછી છે, દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીને જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું, હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે. તેણે આવું શા માટે કર્યું? તો કે આધુનિક પદ્ધતિથી જે હસમુખ ખેતી કરતો તેનો મોહ તથા કૃત્રિમ ખાતર અને જંતુનાશક દવાઓનો વધુ પડતા ઉપયોગથી ઉપજ શક્તિ નાશ પામી હતી. બરાબર, યાંત્રિક સાધનો લોનથી લેવા પડતા હતા, બેંકનું કરજ પણ વધી ગયું હતું, ખેતીની આવકથી ભરી શકાતું નહોતું. બરાબર, પરેશ એનો દીકરો આ બધી વાત છે એ જાણતો હતો, તેથી તેને
खेती माथी कई कमावानू नथी तेथी तेने ट्रक चलावानू चालू कर्यु। बीज ने लागतु हतु के हसमुख ने साथे जे थयु ते प्रगति नथी। तमने शुं लागे छे? बराबर, तो के बीजनी वात साची छे। नवी टेक्निको, नवु खातर, बीज, जंतुनाशक दवाओ वगैरेना वधु पड़ता उपयोग थी शुरुआत में सारो पाक लई शकाय अने फायदो पण थाय, परंतु लांबा गाळे जमीननी फलद्रुपता छे घटवा मांगे, उपज घटे तेथी खेतीनी आवक पण ओछी थाय। बराबर, आवकमांथी तेना लोनना हप्ता, वीजळीनो बिल, अन्य खर्चा काढवा, बराबर, आम प्रगतिने बदले पड़ती थवा लागे। बराबर, तेथी आधुनिक खेतीथी बळदो पण नकामा थया, ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થયા અને તેમને પણ નુકસાન થયું। તેથી હસમુખને પ્રગતિ થઈ હોય તેવું આપણે પ્રગતિ થઈ નથી તેવું લાગે છે। શું તમારી આસપાસ એવો કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા તો તે બદલાવ કયા છે? તો કે હા, મારી આસપાસ એવા બદલાવ થયા છે જે પ્રગતિ થઈ છે એવું કહેવું મુશ્કેલ છે। બરાબર, થોડા વર્ષો અગાઉ અમારા ગામની બાજુમાં ગામના એક રાસાયણિક ખાતરની ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી। આથી ઘણા લોકોને તે ફેક્ટરીમાં નોકરી મળી અને વધુ આવક થવા લાગી। તેથી લોકો ખેતી છોડીને ફેક્ટરીમાં મજૂરી કરવા જતા હતા। ખેતી બંધ થવાથી જમીન બિન ઉપજાઉ બની ગઈ। બરાબર, રસાયણોની વચ્ચે કામ કરવાના કારણે યુવાનોને શ્વસન તંત્ર, ચામડીને લગતા ઘણા રોગ થવા લાગ્યા, જેનાથી તેઓ ખૂબ જ દુઃખી હતા। બરાબર, તેથી આપણે કહી શકીએ કે આ બદલાવ કહેવાય, પરંતુ પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ છે। ચર્ચા કરો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા લખો। બરાબર, તો આપણે એના ફાયદા જોઈએ તો છોડને તરત જ પોષક તત્વો મળી રહે છે, છોડનો વિકાસ સારો થાય છે રાસાયણિક ખાતરથી, જમીનમાં પણ ખેતીનું ઉત્પાદન ખૂબ સારું થાય છે જંતુનાશક દવાથી, પાકમાં પણ જીવાત છે એ નાશ પામે છે અને છોડને થતું નુકસાન અટકે છે, ઉત્પાદન પણ વધે છે અને આવકમાં પણ વધારો થાય છે। બરાબર, સજીવ ખેતીના ફાયદા લખો। બરાબર, આના લીધે ગેરફાયદાઓ પણ ઘણા છે। બરાબર, વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીન છે તેની ઉપજ શક્તિ નાશ પામે છે, ધીમે ધીમે આવકમાં પણ ઘટાડો થતો જાય છે, લાંબા સમયે જમીન છે એ રસ વિનાની, કસ વિનાની બની જાય છે એટલે ઉપજ ઘટે છે। બરાબર, જંતુનાશક દવાથી જમીનમાં રહેલા જંતુઓ અને અળસિયા વગેરે નાશ પામે છે, જેને લીધે જમીનનું બંધારણ પણ બગડે છે અને વરસાદના પાણીમાં ઓગળી જમીન અને પાણીને દૂષિત કરે છે, જે જંતુનાશક દવાઓ હોય તે, તેથી તે જમીન છે એ લાંબા ગાળે બિન ઉપજાઉ બને છે, તેથી તેમાં કોઈ પણ જાતનો પાક લઈ શકાય નહીં। સજીવ ખેતીના ફાયદા લખો। સજીવ ખેતી એટલે રાસાયણિક ખેતી, જંતુનાશક દવા અને હાઇબ્રિડ બિયારણના ઉપયોગ વગર કરવામાં આવતી ખેતી। બરાબર, તેનાથી શું ફાયદા થાય? તો કે રાસાયણિક અને જૈવિક સ્થિતિ અને ભૌતિક સ્થિતિ સુધરે, પાકની ફળદ્રુપતા જળવાય, જમીનમાં ભેજ જળવાય, જમીનમાં ખેડ ઊંડી થાય છે, ઊંડી થવાથી પાણી અટકાવી શકાય છે વહી જતું, જમીનમાં રહેલા જીવજંતુઓને ખોરાક મળે છે, તેની વસ્તી વધે છે અને જમીનને પોચી કરે છે, વાતાવરણ પૂરું પાડે છે પાકને, ખેતરનો કચરો સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે। બરાબર, અને સારું શાકભાજી અને ફળો પણ મેળવી શકાય છે અને ઉત્પાદન પણ સારું થવાથી તેનો બજારમાં ભાવ પણ સારો આવે છે। પ્રોજેક્ટ, તમારા મનમાં ખેતીને લગતા ક્યાં ક્યાં પ્રશ્નો ઉદ્ભવે છે? જૂથમાં ભેગા મળી પ્રશ્નો બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો। જેમ કે
ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે, ક્યાં ક્યાં પાકની ખેતી કરે છે, ક્યાં ખાતર દવા વાપરે છે, પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે વગેરે. તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લ્યો અને તેનું અવલોકન કરો. ત્યાં લોકો સાથે ચર્ચા કરો અને અહેવાલ લખો. બરાબર, તો આપણે ચર્ચા કરવાનું કે છે તે આપણે જોઈએ. ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને અહેવાલ લખ્યો. તમે પણ વાંચો. ભાસ્કરભાઈની વાડી, દેહરી ગામ. અમે દૂરથી નાળિયેરીના ઝાડ જોયા. બાપ રે, એક નાળિયેરના ઝાડ પર કેટલા બધા નાળિયેર. અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જોયું તો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું. કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. એવું કેમ થયું હશે? ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટોનનો છોડ છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે એમને પાણીની જરૂર છે. તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનાવેલા ખાતરનો ઉપયોગ કરતા નથી. જમીન, તેમની જમીન ફળદ્રુપ છે, કારણ કે લીલા સૂકા પાંદડા ઘાસ સડવાથી અને અળસિયાથી જમીન ખૂબ સારી બને છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા. ભાસ્કરભાઈએ જણાવ્યું, અળસિયા જમીનને અંદરથી ખોદ્યા કરે છે. તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. તેના કારણે જમીન પોચી બને છે. તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી, ફળોની છાલ, પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે. અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે, જેથી તેમનો વિકાસ સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી. જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે. પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા. એ સ્વાદિષ્ટ ફળો હતા. ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ મજા આવી. જૂથના સભ્યો પ્રફુલ, અંશા, કૃતિકા, ચિરાગ, પ્રવીણ વગેરે 5મા ધોરણના વિદ્યાર્થીઓ હતા. બાજરીના બીજની સફર. ખેતીથી થાળી સુધી ચિત્રોને જુઓ. દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો તે કહો. ચિત્ર 1માં બાજરીના ડુંડા ખાંડણિયામાં રાખ્યા છે. તેને સાંબીલા વડે ખાંડવામાં આવે છે, જેનાથી ડુંડામાંથી દાણા અલગ પડી જાય છે. અલગ કરેલા બાજરીના દાણા તમે ચિત્ર 3માં જોઈ શકો છો. આજે આ કામ હાથથી નહીં પરંતુ મોટા થ્રેસરથી કરવામાં આવે છે, જેને આપણે ટેકનોલોજી કહી શકીએ છીએ. ચિત્ર 1માં થડ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે? ચિત્ર 1માં થડ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે જુઓ. બરાબર, તો ચિત્ર 1માં છોડનું થડ કાપવામાં દાતરડાનો ઉપયોગ થયો છે. આધુનિક મોટા કમ્બાઈન, હાર્વેસ્ટર વગેરે છોડને થડ સાથે
કાપવામાં આવે છે. ગુંડામાંથી અનાજ છૂટું પડી સ્વચ્છ બને છે અને છોડના ભાગ અલગ થાય છે. તે આધુનિક ટેકનોલોજી છે. ચિત્ર ચારમાં તમારા વિચારે ચક્કીમાં એટલે કે ઘંટીમાં શું થઈ રહ્યું છે? બરાબર, તો જોઈ શકીએ કે ઘંટીમાં બાજરીને દળવામાં આવી રહી છે, તેમાંથી બાજરીનો લોટ બને છે. ચિત્ર પાંચ અને છ માં કઈ પદ્ધતિથી કણક એટલે કે બાંધેલો લોટ તૈયાર કરવામાં આવ્યો હશે? તો કે પાંચ, બાજરીનો લોટ કાથરોટમાં એટલે કે ત્રાસમાં રાખવામાં આવ્યો હશે. તેમાં પાણી મેળવીને હાથથી તેને ગૂંધવામાં આવ્યો હશે. અને ચિત્ર છમાં આપણે જોઈએ તો તૈયાર કરેલો બાંધેલો લોટ છે એ કણક દેખાય છે. ચિત્ર એકથી નવ જુઓ, વિચારો અને તેના આધારે એક નોંધ તૈયાર કરો. અત્યારે લોટ કેવી રીતે દળવામાં આવે છે? બરાબર, તો કે ચિત્ર એકમાં બાજરી ખેતરમાં બાજરી ઉગાડે છે, બાજરીનો પાક તૈયાર થાય છે. બરાબર, ડુંડામાં બાજરીના દાણા હોય છે અને દાતરડા વડે ડુંડા કાપવામાં આવે છે. બરાબર, પછી બીજું ચિત્ર જોઈએ તો બાજરીના ડુંડા છે એ મોટા ખાંડણિયામાં નાખે છે અને સાંભીલા વડે તેને છૂટું પાડે છે. બરાબર, ચિત્ર ત્રીજામાં જોઈએ તો છૂટી પડેલી બાજરી જોવા મળે છે, તેને સાફ કરવામાં આવે છે અને તેમાંથી ભૂસું કે અન્ય કચરો દૂર થાય તે રીતે તેમાં દાણા કેવી રીતે સાડા મળે તેને એક પાત્રમાં એકઠા કરવામાં આવે છે. ચિત્ર ચારમાં ઘંટીમાં બાજરો દળવામાં આવે છે અને તે વિદ્યુતથી ચાલતી ઘર ઘંટી વપરાય છે. ચિત્ર પાંચમાં આપણે જોઈએ ઘંટીમાં દળાયેલો બાજરીનો લોટ થાળામાં ચિત્ર પાંચમાં જોઈએ તો ઘંટીમાં દળાયેલો બાજરીનો લોટ થાળામાંથી એકઠો કરી સ્ટીલની કાથરોટમાં ભરવામાં આવે છે. ચિત્ર છમાં આપણે જોઈએ તો બાજરીના લોટના રોટલા બનાવવા નાની કાથરોટમાં થોડો લોટ લઈ તેમાં મીઠું અને પાણી રેડી હાથ વડે તેને ગૂંધવામાં આવે છે. બરાબર, ગૂંધવાથી નાનો લૂવો બનાવવામાં આવે છે. ચિત્ર સાતમાં જોઈએ તો લૂવાને બે હાથની હથેળીઓ વચ્ચે દબાવતા રહી ગોળ રોટલો બનાવવામાં આવે છે એટલે કે ટીપવામાં આવે છે. આઠમા ચિત્રમાં જોઈએ તો કે બનાવેલા રોટલાને ચૂલા ઉપર મૂકેલી તાવડી પર બંને બાજુએ શેકવામાં આવે છે. અને નવમા ચિત્રમાં જોઈએ તો શેકેલા રોટલાઓને થાળીમાં ખાવા માટે પીરસવામાં આવે છે. આપણે શું શીખ્યા? આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે, તેવું કેવી રીતે કહી શકો છો? બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળતી જાણકારીના આધારે લખો. બરાબર, તો આપણે કહી શકીએ કે આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. પહેલા લોકો જુદા જુદા અનાજની રોટલી કે રોટલા ખાતા હતા, પરંતુ આજે ઘઉંની નાની રોટલી જ બનાવવામાં આવે છે અને તે ખેતરમાં રાખવામાં આવતા અનાજને અને પાકને બળદગાડા વડે તે ખળામાં લાવતા અને તેમાંથી અનાજ મેળવાતું હતું. હવે આધુનિક યંત્રો હોવાથી ઘણો જ બદલાવ આવી ગયો છે. જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય? તો કે જો બધા જ ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે તો બધા લોકોને જુદી જુદી વસ્તુઓ ખાવા ન મળે, આપણે બધાને એક જ પ્રકારના અનાજ બનેલી વસ્તુઓ ખાવા મળે જેથી તેના તરફ અરુચિ પેદા થાય, ખેડૂતોને પણ તેના ખેતીના પાકમાં સારી આવક ન મળે, કેમ કે ઉત્પાદન વધુ હોય ત્યારે ભાવ નીચા જાય, લોકોને ભોજન એ જિંદગીની આવશ્યકતા છે તેથી આવી પરિસ્થિતિ થાય
तो लोकोने भोजन प्रत्ये पण रुचि ओछी थई जाय। बराबर एकनो एक खावाथी आपणे पण रोज एकनो एक खोराक खाईए तो आपणे ते प्रत्ये अरुचि पैदा थाय अने आपणे ते खाई शकता नथी। तेथी खेतरमां पण एकनी एक वस्तु उगाड़वाथी आपणे तेनी आवक पण सारी मळे नहीं अने आपणे नुकसान जाय। बराबर तो आ हतो पाठ 19 मो बीज कहे छे खेडूतनी वार्ता।